રાજ્ય સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે તમામ કૂપન ધારકોને રાશન કાર્ડમાંથી ચીજ વસ્તુઓ મળશે, પરંતુ અમુક લોકો સિવાય કોઈને મળતી નથી, જેથી ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ પ્રાંત અધિકારીના ટેબલ ઉપર ધરણા કર્યા હતા અને ધોરાજી પોલીસે આ ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરી હતી. ઉપલેટા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આજે મફતમાં રાશન આપવા મામલે લોકોને પડતી તકલીફો અંગે વિરોધ કર્યો હતો. લલિત વસોયા કાર્યકરો સાથે નાયબ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા. નાયબ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી અને બાદમાં તેઓ નાયબ કલેક્ટરના ટેબલ પર બેસી ગઈ ધારણા કર્યા હતા, પરંતુ પોલીસે તેની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા. એક તરફ લોકડાઉનની પરિસ્થિતિ છે અને 144ની કલમ હોવા છતાં લલિત વસોયા વિરોધ કરવા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આથી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે તેની અટકાયત કરી છે. ધારાસભ્યે જે રજૂઆત કરી છે તેના અનુસંધાને અમારે હાલ સર્વેની કામગીરી ચાલુ છે. અનાજ નથી મળતું એવું નથી. છેલ્લા 3 વર્ષથી અનાજ લેતા ન હતા તેવા કાર્ડ ધારકોને અનાજ નથી મળતું. સરકારના ધારાધોરણ મુજબ ગયા મહિને જે આધાર કાર્ડોને અનાજ લીધું છે તેઓને આ મહિને ફ્રીમાં મળવાનું છે તેવી જાહેરાત છે. ધારાસભ્યે એવું કહ્યું છે કે રોજ આવીને બેસે તેના જવાબમાં નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે અમે પોલીસને જાણ કરી છે તેવી કોઈ જોગવાઈ નથી કે રોજ આવીને બેસી શકાય. કાયદાનું પાલન ચુસ્તપણે થાય તે માટે હું લેખિતમાં પણ પોલીસને જાણ કરીશ. જે લોકો અહીં રજૂઆત કરવા માટે આવે છે તેનો નંબર અને સરનામું લઈ સ્વૈચ્છિક સંસ્થા પાસે મોકલીએ છીએ અને તેઓનો સર્વે કરવામાં આવે છે.